बात करीशुं सूरतनी। सूरतना पांडेसरामां माता पुत्री साथे दुष्कर्मना हत्या मामले कोर्टे सजा संभळावी छे। जे आरोपीने फांसीनी सजा संभळावामां आवी छे सूरत कोर्ट द्वारा, अने जे सह आरोपी छे तेने आजीवन कैदनी सजा संभळावामां आवी छे। तो आरोपी हर्ष सहाय गुर्जरने कोर्टे फांसीनी सजा संभळावी छे, अने जे सह आरोपी छे हरिओम जेने आजीवन कैदनी सजा कोर्ट द्वारा संभळावामां आवी गई छे। तो सूरतना पांडेसरामां जे दुष्कर्म अने हत्यानो मामलो हतो, माता पुत्री साथे दुष्कर्म अने हत्याना केसमां कोर्टे सजा संभळावी छे। निर्णय कोर्टनो सामे आव्यो छे, जेमां आरोपी हर्ष सहाय गुर्जरने फांसीनी सजा फटकारवामां आवी छे, साथे जे सह आरोपी छे तेने आजीवन कैदनी सजा संभळावामां आवी गई छे। વધુ માહિતી સાથે સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે અમારી સાથે। જે બળદેવ, સુરત કોર્ટ દ્વારા આ ફેસલો લેવામાં આવ્યો છે, બંને આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે, શું છે માહિતી? જેમ આપને જણાવ્યું હતું કે સુરતમાં માતા અને બાળકીને રેપ અને હત્યાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આજે કોર્ટે આપવામાં આવ્યો છે। બે દિવસ પહેલા બંને આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને સજાનું એલાન આજરોજ કરવામાં આવ્યું છે, ત્યારે કોર્ટે કડક સજા સંભળાવી છે। ખાસ કરીને આવા નરાધમોમાં ક્યાંક ને ક્યાંક સમાજમાં એક દાખલો બેસે, જેને લઈને કોર્ટે જે બે આરોપીઓ છે, એક આરોપીને ફાંસીની સજા અને અન્ય આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે। માતા પુત્રીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી, હત્યા કરાયા બાદ એમના મૃતદેહને જાળીમાં ફેંકી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર કેસ ડિટેક્ટ કર્યો હતો। આરોપીને રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી। તમામ સાક્ષીઓ અને તમામ મુદ્દાઓ સહિત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। 2018ની આ સમગ્ર ઘટના છે, પરંતુ સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી આ ગુનાનો ભેદ ઉકાળ્યો છે અને બંને આરોપીઓને ધરપકડ કરી અને આજે સુરતમાં કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। સાસવારે આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક નરાધમો દ્વારા દુષ્કર્મ અને હત્યાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, ત્યારે કોર્ટે કડકમાં કડક સજા સંભળાવી છે, ત્યારે સુરતના લોકો પણ બિલકુલ આપને જણાવ્યું કે આ કેસને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સમગ્ર કેસને લઈને ચાર્જશીટ રજૂ કરાઈ હતી અને મહત્વના સાક્ષીઓ ના જે નિવેદનો લેવામાં આવ્યા હતા, આ કેસ ની સજાનું એલાન આજે કરવામાં આવ્યું છે। આ કેસમાં બચાવ પક્ષના વકીલે પણ દલીલો કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધૂણાસ્પદ અને હિચકારી કૃત્ય કહી શકાય, બાળકીને બેરહેમીથી હત્યા કરવામાં આવી છે, સાથે સાથે માતાના ઉપર પણ દુષ્કર્મ કરવામાં આવ્યું છે, ત્યારે કોર્ટ દ્વારા કડકમાં કડક સજાનું એલાન કરવામાં આવ્યું છે। કોર્ટે એક દાખલો બેસાડ્યો છે, સમાજમાં આવા રાક્ષસોને યોગ્ય સજા મળવી જોઈએ। જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। બંને આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે। હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા કરવામાં આવી છે, જ્યારે જે અન્ય આરોપી છે સહ આરોપી હરિઓમ કે જેને આજીવન કેદની સજા સુરત કોર્ટ દ્વારા ફટકારવામાં આવી ગઈ છે।